वातनीय समाचार नी आम आदमी पार्टी ना धारासभ्य ने हवामां फायरिंग करवू भारे पड़ी शके छे। आम आदमी पार्टीना धारासभ્ય ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે, જો કે આ વખતે સર્જાયેલો વિવાદ આપના ધારાસભ્યને ભારે પડે તો નવાય નહીં। વન વિભાગના અધિકારીઓને માર મારવો, અપશબ્દો બોલવા, હવામાં ફાયરિંગ કરી ધાક ધમકી આપવાના કેસમાં નર્મદા જિલ્લા પોલીસે ફરિયાદ નોંધી છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યની પત્ની સહિત ત્રણની ધરપકડ કરી છે। જો કે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડના ડરથી જયતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જિલ્લા પોલીસ વડાનો દાવો છે કે વન વિભાગની જમીન પર ગેરકાયદે ખેતી બંધ કરાવવા મુદ્દે આપ ધારાસભ્ય અધિકારીઓને પોતાના ઘરે બેઠક માટે બોલાવ્યા હતા, જ્યાં પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને ધારાસભ્ય અધિકારીઓને માર મારીને ફાયરિંગ કરો અને ડરનો માહોલ પેદા કરો। હવે એ પણ જાણી લો કે આ સમગ્ર વિવાદ છે શું। 29મી તારીખે ચૈતર વસાવાએ અધિકારીઓને બોલાવ્યા, વન વિભાગના અધિકારીઓને ચર્ચા માટે ઘરે બોલાવાયા, અધિકારીઓ સાથે ચર્ચાને બદલે ગાળાગાળી કરી, મારચૂડ કરી, પાક નુકસાન માટે વળતરની માંગણી કરી અને વળતર નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી, અધિકારીઓને ડરાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। કેટલાક ખેડૂતોએ વન વિભાગની જમીનમાં ખેતી કરી હતી, ખેતરમાં તૈયાર પાક અધિકારીઓએ નષ્ટ કર્યો હતો અને આ પાક નષ્ટ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાવો હતો। તો સમગ્ર મુદ્દો રાજનીતિનું કારણ બન્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા તો જિલ્લા ભાજપ પ્રમુખે આપના ધારાસભ્ય સામે નિશાન તાક્યું અને કડક કાર્યવાહીની કરી માંગ। વન ખાતાની એ ફરજ છે તો બિચારા શું કરે, ઉપરના આદેશ પ્રમાણે વન બચાવવા માટે નીકળતા હોય ત્યારે આવા લોકો આ રીતના ખોટી રીતના કર્મચારી પર હુમલો કરે એ યોગ્ય નથી। અને ત્યાંની જનતાને પણ અપીલ કરું છું કે ભાઈ આવા નેતાને કોઈ પણ સંજોગોમાં સહયોગ નહીં આપવો જોઈએ। કાયદો કાયદાનું કામ કરે છે, એને પ્રશ્ન હતો જંગલની જમીનને લઈને ખેડૂતોને લગતો, તો એ કોઈ પણ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું હતું, પણ આવી રીતના બીટગાડોને, એ બીટગાડ પણ ડેડિયાપાડા પીપલોદ વિસ્તારના છે। આ જંગલની જમીનનું જે રક્ષણ કરનાર રક્ષકો જે સરકારના કર્મચારીઓ છે, ચેતરભાઈ આજે ધારાસભ્ય પણ છે અને ભૂતપૂર્વ સરકારી કર્મચારી પણ છે, તો સરકારી કર્મચારીને કેટલું માન આપવું, એને કેટલું મદદરૂપ થવું એ એમની ધ્યાનમાં છે। છતાં પણ એમને એમની ઘેરા લોકોને બોલાવીને એમની ઉપર અત્યાચાર ગુજારવાનો પ્રયત્ન કર્યો। ઉલ્લેખનીય છે કે વસાવા ગાયબ છે અને પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ આ સમગ્ર મામલે રાજનીતિ ગરમાય છે। જોવાનું એ રહે છે કે હવે આ વિવાદ ની ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી પર કેટલી અસર પડે છે। તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસીઓ આવ્યા, ટેઠિયાપાડાના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। આજે ટેઠિયાપાડાની તમામ બજાર બંધ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। પોલીસનો દાવો છે કે ધીમે ધીમે દુકાનો ખુલી રહી છે। પોલીસ વેપારીઓને અપીલ કરી રહી છે કે જો કોઈ ધાક ધમકીથી દુકાનો બંધ કરાવવા આવે તો જાણ કરે, જેથી તેની સામે કાર્યવાહી કરી શકાય। આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન અધિકારીઓ સાથે બોલાચાલીની એક ફરિયાદ નોંધાઈ હતી, તેને પગલે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા ડેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેની સામે ભાજપના જે સાંસદ છે મનસુખ વસાવા અને એના જે ગ્રામ પંચાયત ડેડિયાપાડા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે બજારો બંધ નહીં રાખવા, પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો એ જડબે સલાખ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો બજાર બંધ છે, જેનું કારણ છે કે જે ચેતર વસાવા છે એના સમર્થનમાં અત્યારે વેપારીઓએ બજાર બંધ રાખ્યું છે, ત્યારે સાથે સાથે જે નર્મદા જિલ્લા પોલીસ છે તેણે પણ અહીંયા ખાસી પોલીસ ખડકી દેવામાં આવી છે। નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લાની SOG, LCB અને ટાઉન પોલીસ પણ અત્યારે ડેડિયાપાડા ખાતે ખડકી દેવાના છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બંધમાં જે બંધ રાખવામાં આવ્યું છે એ સારી રીતે અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે બાબતે તેને કારણે અહીંયા પોલીસ પણ ખડકી દેવામાં આવી છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।